વિસ્તારની ઘટના, જયશ્રી ઓડેદરાનું ખૂન, છરીના ઘા મારી મોતને અંજામ. પોતાના જ ઘરમાં મોતની પથારીએ પડેલ આ જયશ્રી ઓડેદરાની વર્ષના છેલ્લા દિવસે હત્યા થઈ ગઈ છે. જયશ્રી ઓડેદરા ઝુંડાળા વિસ્તારમાં રહેતી હતી અને સામાન્ય ઘરકામ કરીને પતિને મદદ કરતી હતી. જયશ્રી પર છડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, તેના કારણે તેના પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા. હત્યાના 3 કલાક સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી. પોલીસને શંકા સાચી પડી, હત્યારાની ધરપકડ. આ શખ્સ પર તપાસ કરતી પોલીસને પહેલાથી શંકા હતી, આ માટે આ શખ્સને ઝડપી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેની આકરી પૂછપરછ કરતા સત્ય સામે આવ્યું. જે માણસની ધરપકડ કરવામાં આવી છે તે માણસ જયશ્રીનો પતિ છે. જયશ્રી અને નિલેશ ઓડેદરાએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય સુધી બધું સારી રીતે ચાલ્યું, બાદમાં ઘર સંસારમાં કજિયા ચાલુ થયા. જયશ્રી અને નિલેશ વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા. એક દિવસ એવો ઝઘડો થયો કે નિલેશે તેની પત્નીની હત્યા કરી નાખી. હત્યાની સવારે શું થયું? વહેલી સવારે પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બનતા નિલેશ રોષે ભરાઈ ઘરમાં પડેલી છરીનો ઘા જયશ્રીને ઝીકી દેતા તે ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી અને તેનું મોત થયું હતું. છરીનો એક ઘા પ્રાણઘાતક નીવડ્યો હતો. પત્નીની હત્યા કર્યા બાદ તે 2 કલાક સુધી ઘરમાં રહ્યો હતો અને ત્યારબાદ શેરીમાં જઈ અને બેસી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ના, બેઉના પતિ પત્નીનો અંગત ઘર કંકાસને કારણે આ બનાવ બન્યો છે. અને અંગત કારણ કોઈ એવું ખાસ કે? ના, એવું કોઈ ખાસ કારણ નથી. આ તેઓ આરોપીના જણાવ્યા મુજબ એમના ઝઘડા અગાઉથી ચાલતા આવતા હતા. સામાન્ય વાતમાં ઝઘડો કરીને પત્નીની હત્યા કરી નાખી અને ખુદના હાથે વિધુર બની ગયો. આ ઘટનામાં બીજી વાત એ છે કે આ દંપતી દારૂની લત ધરાવતું હતું. બંને સાથે મળીને દારૂ પીતા હતા. કદાચ એવું પણ બની શકે કે નશાની લતમાં ખૂની ખેલ સર્જાયો હોય. સંસારમાં જ્યારે ઝઘડા થાય ત્યારે જીવવાની મજા બગડી જાય છે. અહીં પણ આવું થયું છે. સંસારનો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો છે અને હવે અફસોસ કરનાર કોઈ રહ્યું નથી. તેજસ પટેલ, VTV ન્યૂઝ, પોરબંદર.